नमस्कार मित्रों, जय भारत, जय किसान, जय आयुर्वेद। मित्रों, आज एक एवा प्रॉब्लम विषे बात करवा जा रही छूँ जे आजकल अत्यारे सामान्य थई गयो छे, पण मोटा भागना लोगों ने लागू पड़े छे। एमां ते खास करीने जे लोको नवा नवा मेरेज करे छे, लग्न करे छे, एमांथी 15-20% लोगों ने आ प्रॉब्लम थाय छे। ए प्रॉब्लम कयो छे? ए प्रॉब्लम छे वंध्यत्वनो के बांझपणू। शा माटे आ प्रॉब्लम थाय छे? કે સંતાન થતા નથી, સંતાનની પ્રાપ્તિ થતી નથી, તો એની પાછળનું કારણ વિચાર્યું છે તમે કે આપણે આ પ્રોબ્લેમમાં શું કામ મુકાઈએ છીએ? તો આજે હું તમને જણાવીશ આ પ્રોબ્લેમ વિશે કે IVF સેન્ટરો કે IVF શા માટે આટલા બધા ઊભા થયા છે, IVF સેન્ટરો શા માટે આટલા બધા કમાણી કરે છે, લોકોને મેરેજ કર્યા પછી 5 વર્ષની અંદર IVF સેન્ટરની મુલાકાત લેવી પડે છે। તો IVF સેન્ટર શું છે? આઈ એટલે ઇન, વી એટલે વિટ્રો, એફ એટલે ફર્ટિલાઇઝેશન। ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, કે જેને આપણે ટેસ્ટ ટ્યુબ બેબી કહીએ, કે હકીકતમાં IVFમાં શું કરવામાં આવે છે કે પુરુષનું બીજ અને સ્ત્રીનું બીજ બંનેને લેબોરેટરીની અંદર ભેગા કરવામાં આવે છે અને એક ટ્યુબની અંદર 4-5 દિવસ માટે સાચવવામાં આવે છે। અને જ્યારે બે બીજમાંથી જ્યારે કમ્પ્લીટ કોષનું સર્જન થઈ જાય ત્યાર પછી એને સ્ત્રીની ગર્ભાશયની અંદર પ્રત્યારોપણ કરવામાં આવે છે। આ પ્રોસેસ ટેસ્ટ ટ્યુબ બેબીની થઈ આ IVF સેન્ટરની અંદર કરવામાં આવે છે। તો આજે તે એવું શું થઈ ગયું છે કે લોકોને IVF સેન્ટરોમાં જવું પડે છે? અને સુરતની અંદર તો પાનના ગલ્લાની જેમ રાફડા ફાટ્યા છે IVF સેન્ટરના। ડૉક્ટરો કરોડોની કમાણી કરે છે, 50,000થી ચાલુ કરીને 2 લાખ, 3-3 લાખ રૂપિયાનો ચાર્જ લેવામાં આવે છે IVFનો। જો તમારે IVF સેન્ટરમાં જવું પડે છે તો એની પાછળ તમે પોતે જ જવાબદાર છો। તો કયા કારણોને લીધે તમારે IVF સેન્ટરમાં જવું પડશે? તમારી ફર્ટિલિટી એટલી બધી પ્રબળ નથી। અને હા મિત્રો, હવે પછી દરેક મા બાપે ધ્યાન રાખવું જોઈશે કે આપણા છોકરાઓને આ પ્રોબ્લેમમાંથી બચાવવા હશે, કે જેમના હજી લગ્ન થયા નથી, જેમના મેરેજ થયા નથી, એ લોકોને જો આ પ્રોબ્લેમમાંથી બચાવવા હશે તો આપણે કઈ કઈ કાળજી રાખવી જોઈએ, એની તકેદારી શું રાખવી જોઈએ, એ કારણો આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું। મિત્રો, પહેલું કારણ છે ઉંમર। લગ્નની ઉંમર વધી જાય છે, આ દરેક મા બાપે ધ્યાન રાખવાની જરૂર છે કે છોકરા છોકરીઓની લગ્નની ઉંમર વધી જાય, 30 વર્ષ વટી જાય, 35 વર્ષ વટી જાય પછી સંતાન થવાના સંજોગો ઓછા રહે છે। એનું કારણ છે મિત્રો, જુવાનીમાં જે આપણે કામ કરીએ છીએ એવું કામ ગઢપણમાં આપણે નથી કરી શકતા। એવી જ રીતના મિત્રો, કે જે સંતાન પ્રાપ્તિના યોગો જે જુવાનીમાં હોય છે, જે આપણા શરીરની ફળદ્રુપતા હોય છે જુવાનીની અંદર, એ ઉંમર વટાવ્યા પછી એ ફળદ્રુપતા રહેતી નથી। માટે જે લોકોને આ પ્રોબ્લેમ થયા છે એની ઉંમર થોડીક વધી ગઈ હોય એવા લોકોને જ વધારે પ્રોબ્લેમ થાય છે। માટે મિત્રો, જો થોડીક નાની ઉંમરમાં એટલે કે 18-22 વર્ષ કે 24 વર્ષની અંદર લગ્ન કરી દેવામાં આવે દીકરા દીકરીના, તો આ પ્રોબ્લેમની શક્યતાઓ હાવ એકદમ ઓછી જ થઈ જાય છે, પણ ઉંમર વધી જાય તો આ પ્રોબ્લેમની શક્યતાઓ વધી જાય છે। ઘણા મા બાપો એટલા માટે દીકરીઓના લગ્ન નથી કરતા કારણ કે ઘરકામ કરતી હોય, થોડું ઘણું કમાણી, કોઈ પણ સાઈડ બિઝનેસ કરતી હોય, મશીન ચલાવતી હોય, દોરા ધાગા કટિંગ જે કાંઈ કરીને કમાણી આવતી હોય, એની લાલચના હિસાબે અમુક મા બાપો એમની ઉંમર વટાવી દે છે। અને ઘણા લોકો ફંદા કરવામાં જાય છે, ખોટા ડોળ કરવામાં જાય છે કે અમારે તો સારું જોઈએ છે, અમારે તો પહેલું ફલાણું, આવું બધી ડિમાન્ડ જગાવે છે। એ ડિમાન્ડમાં ઉંમર ક્યારે જતી રહેશે એ ખ્યાલ નથી રહેતો। માટે મિત્રો, દરેક વ્યક્તિએ ધ્યાન રાખવાની જરૂર છે કે જો તમે આ રીતના હેરાન થશો તો પાછળથી આ IVFનો પ્રોબ્લેમ તો આવવાનો જ છે। બીજો પ્રોબ્લેમ છે જીવનશૈલી। ઘણા લોકોની જીવનશૈલી અત્યારે એવી હોય છે કે ઓફિસમાં પણ એસી હોય છે અને ઘરમાં પણ એસી હોય છે, એસી વગર આજકાલ લોકોને ચાલતું જ નથી, પણ હકીકતમાં આ બહુ ખતરનાક વસ્તુ છે જે આપણા શુક્રાણુઓની ગતિને એકદમ મંદ પાડી દેશે। આ એસી વસ્તુ છે ને, એ શુક્રાણુઓની ગતિ એકદમ મંદ પાડી દેશે અને માણસને નપુંસંક બનાવી દેશે। માટે મિત્રો, તમારે જો નપુંસંક ન થવું હોય તો બને ત્યાં સુધી એસીનો ઉપયોગ ઓછો કરજો અને થોડોક સૂર્યનારાયણનો તડકો પણ શરીરને લાગુ પડે, શરીરને મળે એવું પણ ક્યારેક ક્યારેક વિચારજો। બીજું કારણ છે મિત્રો વ્યવસાય।
વ્યવસાયના હિસાબે ઘણા લોકો સમયસર ઘરે પહોંચી શકતા નથી, ટાઈમે ઊંઘ પૂરી થતી નથી, એના હિસાબે પણ આ પ્રોબ્લેમ ઊભો થાય છે. ચોથું કારણ છે તણાવયુક્ત જીવન. મિત્રો, આજકાલ લોકોને એટલું બધું ટેન્શન હોય છે કે પૈસા પાછળ એટલી ગાંડી દોટ મૂકે છે કે પોતાનું સ્વાસ્થ્યનું પણ વિચારતા નથી. લોકો એટલા બધા ટેન્શનમાં હોય છે કે ઘરનું ટેન્શન, પરિવારનું ટેન્શન, ધંધાનું ટેન્શન, એના હિસાબે શરીર ઉપર એની વિપરીત અસર થાય છે અને શુક્રાણુની ગતિ એકદમ મંદ થઈ જાય છે અને શુક્રાણુઓ અનિયમિત આકારના પેદા થાય છે. શુક્રાણુઓ ગતિ પકડી શકતા નથી, એના હિસાબે પણ આ વંધ્યત્વનો પ્રોબ્લેમ ઊભો થાય છે. પાંચમું કારણ છે મિત્રો, ખોરાક. આપણે જે ખોરાક ખાઈએ છીએ, આજકાલ તો લોકોને હવે બસ બહાર જ ખાવાનું, એક અઠવાડિયાની અંદર 5 દિવસ બહાર ખાવાનું, 2 દિવસ જ ઘરે ખાવાનું. આજે તમે બહાર રેસ્ટોરન્ટમાં જમો છો, એની અંદર ન ખાવાના કેમિકલ કે જે આપણે આપણા શરીરની અંદર નાખીએ છીએ, એના હિસાબે આ વંધ્યત્વનો પ્રોબ્લેમ ઊભો થાય છે. આપણી નપુંસકતા વધી જાય છે, આપણા શરીરની અંદર એટલું જોર કે જોમ વધતું નથી, એટલો બધો જુસ્સો રહેતો નથી. રેસ્ટોરન્ટમાં તમે જે ફાસ્ટફૂડ ખાઓ છો, ચાઇનીઝ પંજાબી ખાઓ છો, એની અંદર આજીનો મોટો આવે છે, વિનેગર આવે છે, બહુ ખતરનાક વસ્તુ છે મિત્રો આ. અને જે જે લોકોને આ પ્રોબ્લેમ છે એમાંથી 40% પ્રોબ્લેમ પુરુષ તરફથી હોય છે મિત્રો, તો બહુ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. અને મિત્રો, અત્યારથી જો આપણે ધ્યાન નહીં રાખીએ તો એક દિવસ એવો આવશે કે ગામડે ગામડે પણ IVF સેન્ટરો ઊભા થશે. એ દિવસો દૂર નથી, હવે આપણી પ્રજા વર્ણ સંકર બની જશે. શું તમે એવું વિચારો છો કે તમારી આવનારી પેઢીઓ વર્ણ સંકર બને, તમારી આવનારી પેઢીઓમાં તમારું પોતાનું જીન ન રહે અને વર્ણ સંકર બને, બીજાની પેઢીઓનું જીન તમારા પરિવારમાં આવી જાય? શું એવું તમે વિચારો છો? તો જો એવું ન વિચારતા હોય તો મિત્રો અત્યારથી જ ધ્યાન રાખવાની જરૂર છે કે આપણે શું શું તકેદારી રાખવી જોઈએ. મિત્રો, પાણીપુરી ને પીઝા ખાવાથી કંઈ શિવાજી પેદા થતા નથી, એ તો અવેડાના ડાટા કાઢે એવા જ પેદા થાય. પાણીપુરી ને પીઝાથી માયકાંગલા પેદા થાય, જોમ વગરના પેદા થાય. બાકી જુસ્સાવાળા પેદા કરવા હોય તો આપણો મૂળભૂત ખોરાક, આપણી ઋષિ પરંપરાઓએ જે બતાવે છે, આપણું જે આયુર્વેદ બતાવે છે એ પ્રમાણે ચાલવું જોઈએ. મિત્રો, આ બધા પ્રોબ્લેમથી બચવું હોય ને તો આપણા આયુર્વેદ જે પ્રમાણે બતાવે છે ને એ પ્રમાણે ચાલવું જોઈએ. તો મિત્રો, અત્યારના મા બાપે હવે ધ્યાન રાખવાની જરૂર છે કે આપણી આવનારી પેઢીઓને આ પ્રોબ્લેમમાંથી કેવી રીતના બહાર કાઢવા. જો આ સ્થિતિ તમે આ તકેદારી નહીં રાખો, ધ્યાન નહીં રાખો, તો આ પ્રોબ્લેમ હજી વધારેમાં વધારે ફેલાતો જશે. તો માટે મિત્રો, આજથી જ શરૂઆત કરી દો કે હવે પછી આપણે ઉપરના જે કારણો આપ્યા છે એના વિશે કેવી તકેદારી રાખીશું અને આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે ચાલશું, આપણી ઋષિ પરંપરા પ્રમાણે ચાલશું, આપણી શાસ્ત્રીય પરંપરાઓ પ્રમાણે આપણે જીવન જીવશું. તો બસ મિત્રો, આજે આટલું જ તે. નમસ્કાર મિત્રો, જય ભારત, જય કિસાન, જય આયુર્વેદ.